पूर्वार्ध अध्याय 113। समागमनु सुख अति आपे नित्य प्रत्यमुक्त राजा जे जन समागम करे तेना थाये ते पूरा काज आव्या हता हरि जन घना वृषपुर मा दर्शन माट मुक्त राजनी कृपा दृष्टिये हाय घना जीवने खाट। पछी कराची ना हरिजन गया स्वदेश करी दर्शन त्यारे संत ने कहे मुक्त राज तमे रहो संतो भले आज अमासनु जावानु करजो देश विदेश माते विचरजो एम कही ने घर पधार्या मुक्त राजे ते हर्ष वधार्या पछी आव्यो अमास नो दान नित्य विधि करी ने पावन गया मुक्त राज निज घर दई दर्शन आव्या रूढ़ी पैर मंदिर मा करी ने दर्शन बोल्या हित मारूडा वचन आज तमे संत मंडल सहू छतरिये रसोई करो कहू वचनामृत नु पारायण करो मारू वचन उर मा धरो तेमा बेसंत रसोई करे बीजा कथा करे रूडे स्वरे नोखा नोखा प्रकरण ते तणा वचनामृत वाचवा घणा आज प्रत पूरी करी देवी अमारे थई छे इच्छा एवी एक दहाड़े समूह पारायण करवू कल्याण करवा कारण एम आज्ञा करी मुक्त राज पोते घेर गया कैक काज पछी पुराणी आदिक संत थई राजी उर मा अत्यंत मुक्त राज बापानु वचन माथे चढ़ावी परम पावन ठाकुर जी ने पुष्पना हार चंदन उतार्यू छे करी प्यार पुस्तकादि सामग्री लई ने संत मंडल छतरीए जईने फरता छतरी ने ओटा पर नोखा नोखा बैठा छे सुंदर वचनामृत ना पाना लई ने वाचे संभारी सुखदाई ने त्या तो मुक्त राज बापा श्रीते पोताना पुत्रादिक सहिते कान जी भाई मन जी भाई जैनी कही न जाय मोटाई वड़ी पौत्र पवित्र मावजी भाई जादव जी ने हर जी सेवक राम जी आदिक जे ह तैनी पासे करी घणो स्नेह रसोई करावानो सामान
ઉપડાવ્યો છે સારો નિદાન, ઘી ગોળ ખાંડ લોટ ખીચડી, વાસણ કાષ્ટ આદિક તે ઘડી, મોકલાવી દીધા છે તૈયાર, પછી મુક્ત રાજ તે હવાર, પૂરવાસી મોટા મોટા સાથે, ઘણા હરિજન તે સંગાથે, સૌને સાથે લઈ મુક્ત રાજ પધાર્યા ક્ષત્રિય શિરતાજ, શ્રી હરિના ચરણારવિંદ જે હ તેના દર્શન કરી સ્નેહ, સંત સહુના દર્શન કર્યા, છત્રી ફરતા આટા ફર્યા, પછી બાપા શ્રી બે સંત પાસે કરાવે છે રસોઈ હુલ્લાસે, અગાસી નીચે રસોઈ તણું, ચાલ તું કરાવ્યું કામ ઘણું, પછી પોતે બેઠા છે જે સ્થાને, તેહ કહું સાંભળજો કાને, રૂડી સુંદર અગાસી જે હ તળાવનું તે બારણું તે હ, એહ બેય વચ્ચે વળી ભણું, ઓઠિંગણ દઈ વંડા તણું, બાપા શ્રીજી બેઠા રૂડી રીતે, કથા સાંભળે છે બહુ પ્રીતે, હરિજન સહુ છતરી ફરતા, બેઠા કથા શ્રવણ કરતા, વાંચે આઠ સંત શુભ મતી, સાંભળે સહુ હેતથી અતિ, પુરાણી હરિ પ્રસાદ દાસ, ગોપી વલ્લભ દાસ હુલ્લાસ, કેશવ પ્રિય દાસ પુરાણી, દેવ જીવન દાસ લિયો જાણી, નારાયણ પ્રિય દાસ જીતે, ત્યાગ વલ્લભ દાસ જી પ્રીતે, વિશ્વ જીવન દાસ જી જે હ, ભગવત ચરણ દાસ વળી તે હ, એહ આઠ સંત તે સુજાણ, વાંચે વચનામૃત પારાયણ, સાધુ શ્રીરંગ દાસજી પ્રીતે, બીજા હરિવલ્લભ દાસજી તે, તે બે ઉસંત રસોઈ કરતા, બાપા શ્રીની આજ્ઞા અનુસરતા, પછી અગિયાર વાગ્યા છે જ્યારે, પારાયણ રસોઈ થઈ રહી ત્યારે, પ્રથમ પુસ્તકની પૂજા કરી, ચંદન પુષ્પે સંત પૂજ્યા ફરી, વસ્ત્ર ઓઢાડ્યા છે વળી પ્રીતે, હરિ ભક્ત પૂજા રૂડી રીતે, સુખડીની પ્રસાદી તે આપી, અભયવર અનુપમ સ્થાપી, પછી સંતોને જમવા તણી, આજ્ઞા આપી છે હે તેથી ઘણી, ત્યારે સંત સર્વે રાજી થઈ, પંક્તિ જમવાની બેસી ગઈ, શીરો પૂરી શાકાદી ભોજન, પીરસ્યું શ્રીરંગ દાસે પાવન, ત્યારે વાયુ અતિશે તે હતો, તેથી ધૂળ અતિ ઉડાડતો, તે ધૂળની રજ પત્તર માય, પડતી સાધુ જમતા ત્યાય, તેથી સાધુ હરિવલ્લભ દાસ કહે બાપાને થઈ ઉદાસ, કૃપાળુ હરિજનને કાવો,
આટલામાં પાણી તે છંટાવો, ત્યારે બાપા શ્રી કહે છે એમ, સર્વે સંત પ્રત્યે કરી પ્રેમ, અહો આ તમે શું તે કહો છો, આગલી વાત વિસારી દો છો, મોરે તો મોટા મોટા જે સંત, શ્રીજી મહારાજના અનંત, ભિક્ષા માગી તેમાં ચપટી ભરી, ધૂળ ભેળવતા જાણે કરી, પછી જમતા હરી સંભારી, એહ વાત તો તમે વિસારી, એમ સંતને શિક્ષા વચન, કહ્યા હેતથી પરમ પાવન, પછી હરિજન પાસે પાણી, છંટાવતા હવા દયા આણી, ત્યારે સંતે બાપા સારું પાક, કરી રાખ્યો શીરો પૂરી શાક, દૂધ માતે ભોજન કરેલ, ઠાકોરજીને હેતે ધરેલ, તેથી સંત કહે બાપા શ્રીને, આપ જમો આ દયા કરીને, ત્યારે બાપા શ્રી કહે છે એમ, મંદિરમાં એ જમશું તેમ, તમે સૌ જમો પ્રસાદી અન્ન, આજ ઉત્સવનો મહાદાન, પછી સંત આજ્ઞા અનુસાર જમ્યા ધારી પ્રગટ કીર્તાર, પછી બાપા સારું જે હપાક, દૂધ માશીરોને પૂરી શાક, એ હાદી મંદિર માતે લઈ આવ્યા સંત આનંદ માત્યાઈ, મુક્ત રાજ બાપા શ્રી તે પોતે, પોતાના પુત્ર કાનજી સોતે, એ હાદી બીજા પાસે સહુ, વધેલો માલ હતો જે બહુ, સુખડી આદિક જે સામાન, તેહ લેવરાવીને નિદાન, પોતે મંદિર માતે પધાર્યા, સૌને આનંદ ઓઘ વધાર્યા, કુવા પાસે ઓરડીએ બિરાજી, જમી કથા વાર્તા કરી ઝાઝી, પછી બે ઘડી શયન કરી, જાગી બેઠા સહુ ધ્યાન ધરી, ત્યારે બાપા શ્રી બોલ્યા છે પ્રીતે, જાઓ નારાયણપુર એ રીતે, સહુ સંતોને શીખ એ દીધી, સંતે આજ્ઞા શિર ધારી લીધી, થયા સંત તે સહુ તૈયાર, નારાયણપુર જાવા નિર્ધાર, બાપા શ્રી સંત સાથે સીધાવ્યા, છતરી સુધી સાથે તે આવ્યા, કરી સભા તળાવને તટ, બેઠા સંત મોટા તે સુભટ, મધ્યે બેઠા પોતે મુક્ત રાજ, સારો શોભે સભાનો સમાજ, હેતની વાતો કરી સુંદર, સર્વોપરી પ્રગટ નટવર, સ્વામી નારાયણ સુખકારી, સર્વે અવતારના અવતારી, આવ્યા આ જગ્યાએ કરી મહેર, થઈ સહુ જનને લીલા લહેર, જેહ આવીને કરે દર્શન, તેહ થાય તરત પાવન,
એવો આ જોગ છે અતિ ભારી એવી વાતો કરી સુખકારી પછી ઉઠી મળ્યા સંત સહુને પાથમાં ઘાલી હે તથી બહુને આપી શીખ પધારો સૌ સંત ભજજો પ્રગટ ભગવંત પછી હરિ પ્રસાદ પુરાણી આદિ સંત બહુ હેત આણી બાપા શ્રીને ચંદન પુષ્પ વડે પૂજા કરીને પાયમાં પડે કરી દંડવત મળ્યા સહુ બાપા શ્રીને હેતે સંત બહુ મુક્ત રાજ તે સહુને મળી આપ્યા આશીર્વાદ તે વળી પાછા પોતાના દિવ્ય ભુવન પધાર્યા પોતે મુક્ત રાજન ગોપી વલ્લભ દાસ આદિ સંત નારાયણ પુર ગયા ગુણવંત બીજે દિવસ પરમ કૃપાળુ મહા અનાદિ મુક્ત દયાળુ અબજી પિતા શ્રી સુખકારી સૌના હિતકારી દયા ભારી નિમિત્ત ઉત્પન્ન કરી દયાળુ દેવા સુખ સંતને કૃપાળુ વૃષપુરના મંદિર તણી નારાયણ પુરવાડી છે ઘણી તે નિમિત્તનું હતું જે કામ તે હ સારું ગયા સુખધામ પટેલ માવજીને લઈ સાથ આવ્યા નારાયણ પુરે કૃપનાથ મંદિરમાં આવ્યા મહેર કરી બે સંત બેઠા તા ધ્યાન ધરી સાધુ ગોપી વલ્લભ દાસજી તે કેશવ પ્રિય દાસજી પ્રીતે એહ બેઉ સંત હતા ત્યાય મળ્યા હેત આણી મન માય બીજા સંત ગયા હતા બહાર રસોઈ કરવા નિરધાર ધનજી પટેલને તે ઘેર થાળ કરવા સારું રૂડી પેર પછી બાપા શ્રી મંદિર માય ઠાકોરજીના દર્શન કરી ત્યાય બેઠા ઓસરીમાં સુખ ખાણી પાયું પાણી સંતે હેત આણી કેશવ પ્રિય દાસે તે પ્રીતે જળ પાન કરાવ્યું એ રીતે પછી તે ગામના હરિજન સાથે લઈ ગયા વાડી જીવન સંત ધનજી ભાઈને ઘેર ઠાકોરજીને લઈ રૂડી પેર ગયા જમાડ વાવળી એહ બીજા રસોઈ કરતા હતા તે હ થઈ રહી છે રસોઈ જ્યારે જમાડ્યા છે ઠાકોરજી ત્યારે પછી સંત મંડળ તે સહુ બેઠા જમવા સારું તે બહુ મુક્ત રાજને સંત સંભારે વાર લાગી ન આવ્યા ત્યારે ત્યાં તો મુક્ત રાજ તરત આવ્યા સંત સૌને ઘણું મન ભાવ્યા હરિજન સાથે છે અપાર વાડી જોઈ આવ્યા નિરધાર પટેલ ધનજીને તે ઘેર થઈ રહી બહુ લીલા લહેર પછી પટેલ ધનજી ભાઈ વળી સંત કહે હર ખાઈ
पापा श्री ते जमवा पधारो, करो सुफल मनोरथ मारो। जमवानु कहूं घणू घणू, तोय पण मान्यू नहीं अणु। पछी संत ते सर्वे जमीने, लाग्या पाए बापा ने नमीने। दर्शन करीने हाथ अड़ाड़े, त्या तो बापा श्री ने तेह दाड़े। ताव हतो शरीर मा भारी, जोई संत रह्या छे विचारी। आज बापा श्री ने ताव अती, तेथी जम्या नहीं प्राणपति। पछी संत मंदिर मा गया, बापा श्री तो त्याज सुई रह्या। पछी सांज ना त्या थकी चाल्या, बेहरी जनोए हस्त चाल्या। धीरे धीरे मंदिर मा आवे, कोई के कहूं संत ने भावे। आवे छे बापा श्री मंदिर माया, हाथ झाली ने लावे छे आया। एवू सांभणी ने संत तेह, उठ्या तरत उतावळा एह। साधु गोपी वल्लभ दास जीते, केशव प्रिय दास जी प्रीते। देउ संत आव्या छे बारणे, बापा श्री ने तेड़वा कारणे। मंदिर ना चौक सामा जईने, बे हस्ते नीज हाथ दईने। तेड़ी लाव्या ते मंदिर माय, पाथर्यू आसन सुखदाय। ते ऊपर सुवार्या छे प्रीते, चापे हाथ पग रूड़ी रीते। बापा श्री ने ताव आव्यो बहु, थया उदासी ते संत सहु। पछी ताव उतर्यो सवारे, नवराव्या उने नीरे त्यारे। पछी पूजा विधि ते करावी, वस्त्र सुंदर श्वेत धरावी। बेसार्या छे आसन ऊपर, त्यारे संत बोल्या जोड़ी कर। हे बापा आपने अपार, ताव आव्यो बहु निरधार। आपने शरीरे सारू नथी, माटे कहिए अमे हेत थी। तेह सारू सेवा करवा काज, वृषपुर आवीए ते आज। त्यारे मुक्त राज कहे एम, मारे शरीरे सारू छे तेम। संतो तमे जाओ भूज सहु, हूँ तो राजी थई ने ते कहूँ। पछी ते सहु संत मंडळ, ठाकुर जी ने जमाड़ी सकळ। चाल्या बापा श्री ने मळी संत, भूज आव्या सहु गुणवंत। बापा श्री वृषपुर पधार्या, निज जन ने हरख वधार्या। निर्गुण संत ने निर्गुण सुख, मळे मुक्त राजसन मुख। इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे बापाश्रीए क्षत्रिय समूह पारायण वंचावी संतने जमाड्या ने संत नारायणपुर गया। पछी पोते पण त्या पधारी सौने दर्शन आप्या ने संतने भूज विदाय करी पोते वृषपुर पधार्या।
એ નામે 113મો અધ્યાય